जेतपुर में एक महिला साथ दुष्कर्म बाद आरोपियों तरफ से सतत धमकीओ मळती होवाथी महिला सूरत आवी पहोंची हती अने पोतानी आपवीती जणावी हती। जेतपुर में एक महिला साथ दुष्कर्म की घटना बनी हती, जे घटना बाद तेने धमकीओ मळती हती, जेना कारणे ते महिला सूरत भागी आवी हती। जेतपुर में महिला साथ दुष्कर्म की घटना बनी हती। दुष्कर्म बाद महिलाए पोलिस फरियाद माटे खूब ज मथामण करी हती, परंतु आरोपी मोटो माथू होवाथी पोलिसे फरियाद पण लीधी ना हती। साथे आरोपीओ द्वारा मारी नाखवानी सतत धमकीओ आ महिला ने आपवामां आवती हती, जेथी महिला आ सतत धमकीओ मळती होवाथी महिला सूरत भागी आवी हती अने पोतानी आपवीती जणावी हती। હું જેતપુરની રહેવાસી છું। આ સંજય જોટંગિયા મારી ઘરે આવીને દુષ્કર્મ કર્યું હતું અને હું પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ તો મારી ફરિયાદ ન લીધી, એને શું કામ ન લીધી કે ભાજપનો આ કાર્યકર્તા માણસ છે એટલે અમારી ફરિયાદ ન લીધી એને। પછી એની સાથે વકીલ હતા સંજયભાઈ કાપડિયા અને કલ્પેશભાઈ રાખનો ખાસ મિત્ર, અને એને એવી અમને ત્યાં લઈ ગયો એની ઓફિસે ઘરેથી એક વાગે, એ કે હાલો બેન તૈયાર થઈ ગયા, એટલે મેં કીધું ભાઈ હા તૈયાર થઈ ગયા, તો હાલો બ્લોક જોવા જાવું છે, એટલે મેં કીધું હા, મેં કીધું કલ્પેશભાઈને આવવા દો, કલ્પેશભાઈનું ખોટું નામ બોલીને એ અમને લઈ ગયો એની ઓફિસે, ત્યાં 2-2.5 કલાક અમને બેસાડી રાખ્યા, પછી અમને લઈ ગયા ગાયુના ગૌશાળા જેવું હતું ત્યાં લઈ ગયા, ત્યાં અમારા જબરજસ્તી 2-3 ફોટા પાડ્યા એને, અમારે નહોતા પાડવાના તોય છતાં એના અમારા ફોટા પાડ્યા 2-3, અને મારા ઘરવાળાને એવી ધાકધમકી દીધી, સંજય કાપડિયા પાસે છરી હતી ને લાઇટ જેવું હતું ને સંજય જોટા પાસે બંદૂક હતી, તો મારા ઘરવાળાને લાઇટ જેવું રાખ્યું ને તો મારા ઘરવાળાને એને બેભાન થઈ ગયા, અને વિપુલ સંચાણી પાસે લાકડી હતી તો એ કે તમને બધાને, મારા ઘરવાળો 10 મિનિટ થયો ને તો ભાનમાં આવ્યો, મારા ઘરવાળાને અમને બધાને ધમકી આપીને કે તમે જો આમાં સહી નહીં કરજો ને તો તમારા આખા ફેમિલીને અમે આવી રીતે ધાકધમકી આપીને તમને આવી રીતે કરશું, મારી નાખશું, એવી અમને ધમકી દીધી। ત્યાંથી પછી અમને ગોંડલ લઈ ગયા, ગોંડલમાં સંજય કાપડિયા સંજય જોટંગીઓ અને વિપુલ સંચાણી હતો, 5 જણા હતા, અને ત્યાં મને ગાડીમાં કોરો કાગળ ઉપર સહી કરાવી, મેં કીધું ભાઈ આ સહી હું કલ્પેશભાઈ ભાઈ નથી એટલે હું સહી નહીં કરું, તો કે બેન પાછળ જ છે ભાઈ આવે જ છે, મેં કીધું ના, તો કે તમે સહી નહીં કરો તો તમને ઘરે મૂકવામાં નહીં આવે, મેં કીધું તમે, મેં કીધું આવું ન કરો, મારા છોકરાના પગમાં ફ્રેક્ચર, મેં તમે અમને ઘરે મૂકી જાઓ, અમે ડરની લીધેથી, મેં ડરની લીધેથી કોરા કાગળમાં મેં સહી કરી એને, પછી અમને 2 વાગે લઈ ગયા, રાતે 2 વાગે અમને ઘરે ત્યાં મૂકી ગયા। પોલીસે પછી આ ઘટના બની ને એટલે હું સવારે પોલીસ સ્ટેશનમાં ગઈ, પોલીસ સ્ટેશનમાં 17 તારીખે ગઈ ને તો પોલીસ કે બેન તમે આમાં સહી કરેલી છે, મેં ક્યાંય સોગંદનામું ક્યાંય કરાવ્યું નથી, મેં ક્યાંય સહી કરી નથી, તોય પોલીસ એમ કે નહીં તમારી જ સહી છે, પણ મેં કીધું આ સહી મારી છે જ નહીં, અને કલ્પેશભાઈ રાખને ભાઈ અમારા ગરીબ માણસોને પાછે ઊભા રહીએ એટલે એને એવી મારવાની ને એવી બધી ગોઠવણી કરી રહ્યા છે કે કલ્પેશભાઈ કલ્પેશ રાખ નીકળે તો આને મારવાનો એમ, પણ અમને એને કાંઈ કાંઈ કોઈ જાતની ધાકધમકી દીધી નથી, જે કર્યું છે ફરિયાદી હું જ છું, જે કર્યું છે એ મેં જ કર્યું છે, અને એ ભાઈ તો અમારે પાસે ગરીબ માણસોને પાસે અમારી પાસે બેન તરીકે ઊભા રહે। સંજય જોટંગિયા અમે રહેતા હતા ને અમારા ઘરવાળાના મિત્ર હતા, લોકડાઉન હતું એટલે એની અમને 5000 દીધા હતા લોકડાઉનમાં, કે બેન કાંઈ જ પોસ્ટ રિપોર્ટર હતા, બેન કાંઈ જરૂર પડે તો અમને કહેજો, એટલે એની પૈસા મારા છોકરાના પગમાં ફ્રેક્ચર થઈ ગયું તો એણે 5000 અમને આપ્યા, તો 5000ના પછી એ વ્યાજ લેવા લાગ્યો, કે મને 2-3 વાર એને ફ્લેટે બોલાવી, બેન તમારે પૈસા આપવા જ જોઈએ એમ, એટલે મેં કીધું ભાઈ ધંધો ખુલશે, એટલે મેં કીધું હું તમને તમારા પૈસા એવા ને એવા, મેં કીધું હું તમને પૈસા આપી દઈ, તો કે નહીં તમારે 5000 કે મને દેવા જ જોઈએ, પછી એને મારી આરે જબરજસ્તી એવું દુષ્કર્મ કર્યું એણે, મારે એને કાંઈ એની આરે હતું નહીં તો એ ધરાર એને મારી આરે દુષ્કર્મ કર્યું એણે, અને મારો એવો એને ખોટો આવી રીતે ઓલું કર્યું એણે, મારે આનો ન્યાય જોઈએ, મને આનો કોઈ ન્યાય નથી આપતા, મારી એસ સિટી પોલીસ જેતપુરમાં 2-3 વાર ફરિયાદ દીધી તોય ફરિયાદ ન લીધી, એસપી સાહેબ પાસે ગઈ તોય ફરિયાદ ન લીધી, રાજકોટ ગઈ તોય મારી ફરિયાદ ન લીધી, શું કામ મારી ફરિયાદ નથી લેતા કોઈ। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।